ने मुबारक हो। हां तुमने मुबारक है। बोलो ने। पांच। अरे मैं एम कहूं छु आ गाड़ी तो बहुत मस्त है ने तुम्हारी छे। मारी छे ने। કોકની તો નહીં ને કોઈને ગાડિયા કરીને તો નહીં ને ના ભાઈ ના મારી છે તમારું આવું છે ના મારી નથી આવું પણ મેં શું કહું શું કહો તમે બહુ મસ્ત ના લાગો હે આ શું તમારા ચશ્મા છે એમ તમારા વાળ તો બહુ મસ્ત છે વાકુડિયા વાકુડિયા વાકડિયા વાળ છે ને બધાને બહુ ગમે ખાસ કરીને લેડીઝને બહુ ગમે મેં શું કહું છું મને તમારો એક ફોટો મળશે મારો ફોટો હા 20 ફોટો આપું તમને આવડા આવડા 20 ફોટા આપો આખી દિવાલમાં લગાડી દેજો અરે આવડા આવડા ન જોતા મને ખાલી આવડો ફોટો જોઈએ પાસપોર્ટ સાઈઝનો મને છે ને મારા ઘરે બતાવવાનો છે હું વાત કરો મારો ફોટો હા તમારા ઘરે લઈ જાવ હા મારા ઘરે લઈ જાવ સમજી ગયો હું સમજી ગયો આના પાસ વાગે ગુસાભાઈ ના લીમડે આવો ગુસાભાઈ ના લીમડે હા ત્યાં પડ ચેલો સ્ટુડિયો છે ને ચેતનનો હા ચેતનના સ્ટુડિયો ફોટો પડાવી અને ગુસાભાઈ ના લીમડે આવો ત્યાં તમે આવો આવડો પડાવી દઉં મોઢું દેખાય ને વાકડિયા વાળ છે ને જે મારા કાનુડા જેવા ઈ તમને મસ્તી ના દેખાય એવો લઈને આવું ફોટો તમે કેવા મસત છો મસત 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 આમ મસત મસત નહીં મસ્ત મસ્ત આ મસ્ત ઓર કે ને ઇંગ્લિશ માં ડ્યુટીફુલ ડ્યુટીફુલ નહીં બ્યુટીફુલ બ્યુટીફુલ ઈ બ્યુટીફુલ તમે ભી મસ્તી ના છો તમે તો મને ખુશ કરી દીધો 5 વાગે આવો પુરા ભાઈ હો ઉભા થાવ ને બહુ પગે લાગ્યા તેની તો ત્યાં પણ પગે તો લાગવું પડે ને મુહૂર્ત કરવું પડે મનસુખ હા એમને તો આમ પરસાદી લેવાની કહેવાય પાછું આ પરસાદી આપણે જ લેવાની હોય ને ધૂળમાં મૂકી દીધી ધૂળમાં જ મૂકે ને આ ક્યાં મૂકી જો તો ગાભો બાબો લાગી જાય મસ્ત નોકે હા કાચ સાફ કરજે હરખો એમ નહીં હા હવે કઈ ઘટે એવું લાગે નહીં હવે થઈ ગઈ ગાડી ચકાચક આઈ લ્યો તમારો રૂમાલ એટલે વાલમ ભાઈ મનસુખ મોજ આવી ગયો તાર માં એટલે હું નીકળો ને સવારમાં ઘરે થી ત્યાં છોકરી એમી મળી હું વાત કરો મને કે પણ તને કે કઈ લાગો છો એ કે તમારી એન્ટ્રી તમારા સસમાન તમારો મોબાઈલ ને કે મને એની વાત કરો એટલે મારા વખાણ કર્યા હે ચલો પછી શું થયું ખબર મને કે ફોટો તો આપો આ જમાનામાં એમ કીધું મોબાઈલ ના યુગમાં ફોટો માંગ્યો ના વાલમ ભાઈ ભાઈ તો તો હોય તમારે લગ્ન થઈ જાય પાકું થવાના હોય તો તને કે ઘરે બતાવો એમ કીધું સમજાણું ફોટો પડાવવા જાવ એટલે શેતુ ના સ્ટુડિયે હું તો લક્ઝરી લીધી ના લીધી બસ લીધી આ સરફ કોને વધી રહ્યું એમી વધી રહ્યું બસ બસ લીધી બે મેન મનસુ કે બે ભાગમાં લીધી હેલા હા અને આમ જો વાલમ ભાઈ હું હવે તમારી પાસે ફોટો માંગ્યો ને એટલે તમારા લગ્ન ઓણ પાકા પણ આમ જો બસ અમારી બંધાવજો બસ તો તમારી બંધાવવાની હોય ને પાધરું કહેવાય આને એલા આમ જો હા મેં થી ફોટો માંગ્યો અને તમે બસ લીધી એટલે મારા લગ્ન થવાના જ હોય આપણા જાન ની કઈ માથા કૂટ ની આમાં જાન ભરી લેવાની બસ હું તમને એ જ કહેવાનો હતો બરોબર ને બસ નું તમારું પાકું પેલા હું ફોટો પડાવ્યો વધે ભર્યો આ તમે અમારી બસ બંધાવી તો બાનું નહીં દેવાનું ખોટું બોલે આપણી બસ નો બંધાવ ખોટું બોલે ના ના તમારી બંધાઈ તો તમે કાક જો નહીં બાનુ બાનુ કાક હા બાનુ બાનુ કેટલા જોઈ બાનુ 2000 રૂપિયા કા હે પકડ હા પકડ આલો થઈ ગયા હા બસ તમારી છે હું તારીખ ખાલી આપું તમને હું પેલા છે ને મારા હાન ના જાવ છે ફોટો દેવા ફોટો પડે દઈ આવું અમને તારીખ આપજો મુરત થઈ ગયું હા થઈ ગયું રેડી તારીખ તમને આપી દો તારીખ આવે એટલે બુક નો કરતા મને પૂછ્યા વગર કોઈની તારીખ કોઈ નહીં તમારું બાનું લેવા જ્યો ને હા ફોટો દેખાડો હીરોઈન ઓલા એનો ફોટો મેં નથી પાડ્યો મારે એનો ફોટો દેવાનો છે ફોટો પડાવવા જાવ આ તો ફોટો પુરાભાઈ વાલમ ભાઈ પણ હાવ ગાંડું થઈ ગયું લાગે હે ઓલી છોકરીએ જરાક ફોટો માંગ્યો તા તો આ લગ્ન ની તૈયારી કરવા મીણા બસે બંધાઈ લીધી 2000 માં એમ નહીં મનસુખ માન કે ઓલી ફોટો માંગ્યો એ છોકરી અરે વાલમ ભાઈ ના લગ્ન થઈ જાય
તોય તેને બસ તો બીજી જ બાંધવાની ને. એટલે આ બસ ક્યાં આપણી છે? આપણે તો આ ખોટે ખોટું મુરત કરતા હતા. તમારી બસ નો ઉપયોગ કર્યો ભાઈ. મારે કોઈ વ્યવહાર ગોતે નથી કરવો, મારા હાથે થઈ જાય એમ છે. મને વિચારવા દે. તમારા ઘરે લગ્ન માં હું જોયું. પણ બાપુ વાલમભાઈ તો મોજ કરાવી દીધી. ભૂલે ભાણો એટલે ભાણો, એમાં કઈ ઘટે જ નહીં. હો ફોટો લાવ્યો મસ્ત નો પડાવી હલ્યો આ કવર માં પાસપોર્ટ સાઈઝ નો નાનો એવો. આની જરૂર હતી. થેન્ક યુ હો ભાઈ. તમે આયા કેવા એકલા ઉભા હતા અને મને અત્યારે ભાઈ કયો છો? એક તો તમે મારી પાસે ફોટો માંગો છો અને મને ભાઈ કયો છો? ઈ તો મારી છોકરી છે ને, બહુ જ હેરાન કરે. છોકરી તમારી છે? તમારા ભાઈ આવે.
લે આ તો વિકુડો એલા વિકુડા કા વાલમ ભાઈ કેમ છે મજા માં અરે મોજે મોજ તો કે ભલા માણા તો પછી આ મારા ઘર ના છે હું વાત કરે તાર ભાભી અરે કાર નો એલા ભાભી એ મને બમ સકડી ખવરાઈ દીધી કેમ અહીંયા ઊભા થાય એવી રીતે ને ડ્રેસ પહેરીને હા હા તે હું તો ખુશ થઈ ગયો ભાઈ મેં ફોટો માંગ્યો તે હું આમ જો આખો દી આજ આ માથા કુટ માં તો ક્યારે ફોટો આપું ભાભી નીકળ્યા બહુ કીધી પાતર તું કરે છે લે અત્યારે હમણાં અમારા સર્જન ડિજિટલ માં મારા કોમેડી વિડીયો ને એગ્રીમેન્ટ કર્યા ને સર્જન ડિજિટલ માં હા એગ્રીમેન્ટ કર્યા હા એક એગ્રીમેન્ટ આયા કર્યા હા એટલે પણ તું કેટલા એગ્રીમેન્ટ કરે છો એટલે વાલમ ભાઈ જો ને હાલ્યા કરે ગમે ને એગ્રીમેન્ટ કરીને કામ કર્યા કરવાનું હું ભગવાન આપને દીધા જ કરે એમ ને હા કાંઈ વાંધો નહીં તમે કોમેડી વિડીયો ના એગ્રીમેન્ટ કર્યા છે ને પિક્ચર ના નથી કર્યા ને કઈ નહીં હો તો પછી આ તો વાલમ ભાઈ તને તો ખબર છે વિકુડા હા આમ જો આપણે વર્ષે એકાદું પિક્ચર આવે જ તે આ વખતે પિક્ચર માં બે જણા આવજો આવશો ને આવો આવવાનું જ હોય ને બસ તારે જા બેટા જા દાદા તને ફરવા લઈ જાય જો આમ થાય મારે મારા લગન થયા નથી અને એમ નામ દાદો બનાવી દીધો